મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચાલ હવે પાના નંબર 60, તમારા પાના નંબર 60 પરનો પ્રશ્ન છે. તમે આકૃતિને જોઈ શકતા હશો, આ ચિત્રને ધ્યાનથી જુઓ અને એના ચાર પ્રશ્નોના જવાબ આપો. પહેલા ચિત્રમાં એટલે કે એ નંબરની આકૃતિમાં તમે જોઈ શકતા હશો કે એક ભાગને છાયાંકિત કરેલી છે. તો આ સફેદ ભાગ જે દેખાઈ રહ્યો છે ને, એ સફેદ ભાગને તમે બે ભાગમાં વહેંચો, બે સમાન ભાગમાં વહેંચો. ચાલો તમે કહી શકશો કે કેવી રીતે બે સમાન ભાગમાં વહેંચાશે? તો ચાલો જો હું તમને બતાવું કે કઈ રીતે બે સમાન ભાગોમાં વહેંચાશે. જુઓ, આ રીતે ક્રોસ લાઇન દોરી દેશું કે જેથી બે સમાન ભાગોમાં વહેંચાય જશે. જો આ ભાગ અને આ ભાગ સમાન થઈ ગયો તો બે ભાગોમાં વહેંચી દીધું, આ પહેલો ભાગ અને આ બીજો ભાગ. હવે બી નંબરની આકૃતિ છે અને એમાં એવું કહ્યું છે કે આ સફેદ ભાગને, આ જે સફેદ ભાગ છે આ છાયાંકિત કરેલો ભાગ છે, અને આ સફેદ ભાગને કેટલા ભાગોમાં વહેંચવાનું કીધું છે? ત્રણ સમાન ભાગોમાં. અહીં બે કીધા હતા, હવે અહીં ત્રણ સમાન ભાગોમાં વહેંચવાનું કીધું છે. તો ત્રણ સમાન ભાગોમાં વહેંચવાનું તો એકદમ સરળ છે. જોજો, અહીંથી ત્રણ સમાન ભાગોમાં વહેંચાય જશે. જુઓ, ત્રણ સમાન ભાગોમાં વહેંચાઈ ગયો, આ પહેલો ભાગ, બીજો ભાગ અને ત્રીજો ભાગ ત્રણ સમાન ભાગોમાં આસાનીથી સરળતાથી વહેંચી શકાય છે. પહેલા ભાગને, પહેલા એ નંબરની આકૃતિને અને બી નંબરની આકૃતિને સરળતાથી આપણે ભાગોમાં ડિવાઈડ કરી લીધી. હવે સી નંબરની આકૃતિ, એમાં તમે આ છાયાંકિત ભાગ જોઈ શકતા હશો. હવે અહીં છે આટલો સફેદ ભાગ, એને આપણે ચાર ભાગોમાં વહેંચવાનો છે. કેટલા ભાગોમાં? ચાર ભાગોમાં. હવે કઠિન લાગે છે ને, તો શું કરવું પડશે? ચાલો, એક આઈડિયા છે મારી પાસે. જુઓ, આ જે લાઈન છે તે જ લાઈનને આપણે અહીંથી અડધો જ ભાગ લઈએ, આનો અડધો જ ભાગ, એટલે આ જેટલું બચ્યું છે ને એનું અડધું, અને અહીંથી પણ જેટલું બચ્યું છે આ લાઈનથી તેનું પણ અડધું જ લઈએ. ઓકે, અને આનું પણ અડધું લીધું. ઓકે, હવે આ લાઈનથી, આ લાઈનમાં જે છે ને આ લાઈનનો ભાગ, એટલે કે આ લાઈનનો અડધો ભાગથી અહીં પણ અડધો લઈએ, બરાબર ને? અહીંયા ડોટ કરું છું, અને અહીં પણ અડધો લઈએ. જોજો, ઓકે થઈ. હવે શું કરીશું? આ ભાગને આની સાથે જોડીશું. જોજો, ઓકે, ક્યાં સુધી? અને અહીં પણ આ રીતે અહીં જોડીશું. આ ભાગ અહીં આવે છે. અહીં તમે જોઈ શકતા હશો કે ચાર સમાન ભાગો થઈ ગયા છે. આ પહેલો ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ અને આ ચોથો, ચાર સમાન ભાગોમાં આપણે વહેંચી દીધા છે. પહેલા નંબરની આકૃતિને બે ભાગોમાં વહેંચી દીધી, બી નંબરની આકૃતિને ત્રણ સરખા ભાગોમાં વહેંચી, અને સી નંબરની આકૃતિને ચાર ભાગોમાં વહેંચી. આ ડી નંબરની આકૃતિ છે, એને કહ્યું છે એકદમ પ્લેન જ આપ્યું છે, બધો આખો પૂરેપૂરો વાઈટ જ છે, એને સાત ભાગોમાં વહેંચવાનું છે. કહો, જુએ સરળ છે ને? તમે ઊભા સાત ભાગ પાડી શકો છો, કાં તો પછી આડા સાત ભાગ પાડી શકો છો. ચાલો, તો આપણે શું કરીએ? આડા પાડીએ કે ઊભા પાડીએ? ઊભા પણ પાડી શકો છો, આડા પણ પાડી શકો છો. ચાલો, એક સમાન ભાગોમાં વહેંચવાનું છે, બે, ત્રણ, ચાર, પાંચ અને છ ને સાત, સાત ભાગોમાં વહેંચી દીધું. આવી રીતના સાત ભાગોમાં વહેંચવાનું રહેશે. સમજ પડી ગઈ? પાના નંબર 61 પર આપણે આ આકારો જોઈશું અને એમાં જે ભાગ પાડેલા છે તે ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે, કેટલામો ભાગ દર્શાવે છે તે જોઈશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકતા હશો અહીં કાચબા આકારનો આકાર છે, એની કેટલી બાજુઓ છે પહેલાં તો નક્કી કરીએ અને કહીએ કે આ કયો આકાર છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ, આઠ બાજુઓ છે. આઠ બાજુઓથી બનેલો આકાર છે અને એ છે આ જે છે અહીંયા દેખાઈ રહ્યું છે તે. આઠ બાજુઓથી જો બન્યો હોય તો તેને અષ્ટકોણ કહેવાય. હવે અષ્ટકોણથી બનાવેલો છે, એના એક ભાગમાં રંગ પૂરેલો છે અને બીજા બધા ભાગો એમ જ આપ્યા છે રંગ પૂર્યા વિનાના. તો આ રંગ પૂરેલો ભાગ એ કેટલામો ભાગ દર્શાવે છે તે જણાવવાનું છે. એ જણાવવા માટે આપણે જોવું પડે કે આમાં કેટલા ભાગ પડે છે, જાણવું પડે કે કેટલા ભાગ બનાવી શકાય, આવા કેટલા ભાગો આમાં
બની શકે એ જોવું જરૂરી છે. તો ચાલો આપણે જોઈએ કે કેટલા ભાગો બનશે. ચાલો તો જુઓ, જેમ આ બે, આ રેખા અને આ રેખા બંને એકબીજાને ક્રોસ થાય છે અને બે ભાગો બનાવે છે, એ રીતે આ રેખા અને આ રેખાની બંને આ ખૂણાઓને એકબીજાથી જોડીને આપણે બીજા ભાગો બનાવવાનો પ્રયત્ન કરીએ. તમે જોઈ શકતા હશો અહીં કે આ ભાગો બન્યા છે અને એના દ્વારા કેટલા બધા ભાગો આની જેવા જ એક સરખા ભાગો બની ગયા છે. તો આપણે ગણી લઈએ કે કેટલા ભાગો બન્યા છે. તો આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7 અને આ 8મો ભાગ, હે ને, 8 ભાગ બન્યા છે. એટલે કુલ ભાગો કેટલા? તો 8, બરાબર ને. અને એ કયા ભાગમાં રંગ પૂરેલો છે? તો એક જ ભાગમાં રંગ પૂરેલો છે. કુલ ભાગ કેટલા છે? કુલ ભાગ 8 છે. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 ભાગ છે. હવે 8 ભાગમાંથી કેટલા ભાગમાં રંગ પૂર્યો છે જુઓ. તો જો દિવ્ય, કેટલા ભાગોમાં રંગ પૂર્યો છે? 8. એક ભાગમાં રંગ પૂર્યો છે. કેટલા ભાગમાં? 1. એક ભાગમાં રંગ પૂર્યો છે એટલે 8 ભાગ પાડ્યા છે. શું છે? 8 ભાગ પાડ્યા છે અને એક ભાગમાં રંગ પૂર્યો છે. તેથી 1 ઉપર આવશે એટલે 1 અષ્ટમાંશ કહેવાશે. 1 અષ્ટમાંશ ભાગમાં રંગ પૂરેલો છે. ઓકે, ચાલો બીજું લઈએ. બીજું પણ જુઓ, 1 ચોરસમાં રંગ પૂરેલો છે. પણ એવા કેટલા ચોરસ આ મોટા લંબ ચોરસમાં બનાવી શકાય? તો ચાલો પ્રયત્ન કરીએ. તો જુઓ, અહીં એક સરખા ભાગ પડે એવા આપણે ચોરસ બનાવીને તૈયાર કરી દીધા છે. હવે કેટલા ચોરસ આપણે બનાવી શકીએ તેને કાઉન્ટિંગ કરી લઈએ. તો 1, 2, 3, 4, 5 એન્ડ 6, બરાબર ને, 6 ભાગો આપણે બનાવી શક્યા છે એક સરખા માપના. તો હવે વિચારો કે આપણે જે રંગ પૂર્યો છે તે કેટલામાં ભાગમાં પૂર્યો છે? એક ભાગમાં. પહેલાં તો આ લંબચોરસમાં આપણે ભાગો કેટલા પાડ્યા? તો કે 6, એટલે તેને નીચે લખી દેવાના કુલ ભાગોને. હવે એ ભાગોમાં જે રંગ પૂર્યો છે એ ભાગોમાંથી કેટલા ભાગોમાં રંગ પૂર્યો છે? તો એક ભાગોમાં. તો 1ને ઉપર એટલે કે 1 છષ્ટમાંશ ભાગમાં રંગ પૂરેલો છે, બરાબર ને. તો આ રીતે રંગ પૂરેલો ભાગ આપણે આસાનીથી ઓળખી શકીએ છીએ. પણ એ માટે પહેલાં આપણે જે આકાર આપ્યો છે એના જેવા જ, જે મોટો આકાર હોય તેમાં એટલા ભાગો પાડવા પડે, સરખા ભાગો પાડવા પડે અને સરખા ભાગોની ઓળખ મેળવવી પડે કે કુલ કેટલા સરખા ભાગો પડશે. પછી તેમાંથી આપણે નક્કી કરી શકીએ કે આટલા ભાગોએ રંગ પૂર્યો છે તો તેટલા ભાગો છાયાંકિત કરેલા ભાગો આપણે ઉપર લખીશું અને જેટલા ભાગો કુલ છે એને નીચે લખીશું. એટલે આપણો અપૂર્ણાંક ભાગ આસાનીથી મળી જાય. કેટલામો ભાગ દર્શાવે છે તે આસાનીથી શોધી શકાય છે. ઓકે.